કરવામાં તમારું સ્વાગત છે. એમ દેવતાઓ બોલો, અત્યારે દેવતા દેવપુરી ઉપર અહંકાર મસાવી રહ્યો છે. બરોબર છે, તમે બધા દેવતાઓ અભિમાન છોડી દો, મનમાં ગર્વ નો રાખશો. બરોબર છે, અને એ જાલંધર ને જો જીતવો હોય તો હું એને અવળા માર્ગે ચડાવું, અધર્મ નો રસ્તો છીંધું. બરોબર છે, માટે તમે નિશ્ચિંત બનો અને કોઈ અભિમાન ન કરશો. બરોબર છે, અરે જાલંધર ને હું હાલત અધર્મ ના રસ્તે લઈ જાઉં છું. બસ અધર ઇન્દ્ર, નારાયણ નારાયણ. બરોબર ઇન્દ્ર, તારા કરવાનું તને આ ફળ મળી રહ્યું નહી? કેમ ઇન્દ્ર, હું સૃષ્ટિ નો સર્જનહાર છું, પાપના માર્ગે ચાલે એનો હું નાશ કરું છું. ચાલો સ્વાગત છે. બરાબર છે, જાલંધર ને આમ તો કહેવાય દાનવો, પણ આ દેવર્ષિ નું સત્કાર્ય એવું અભિવાદન કરે છે તો આને અવળા માર્ગે ન લઈ જવાય. પણ નહીં, જો આને અવળા માર્ગે ન લઈ જાવ તો તો આ ધરતી ઉપર અધર્મ થાય. માટે લાય જાલંધર ને અધર્મ ના રસ્તે વાળું. કેમ જળપુત્ર જાલંધર? કેમ દેવર્ષિ? આપનું અત્યારે ત્રણેય લોક માં અધિપતિ જામી રહ્યું છે. બરાબર છે, તો આપના ઘરે જે નારી હોય હા એનાથી કોઈ સ્વરૂપવાન બીજી કોઈ નારી ન હોવી જોઈએ. બરાબર છે, એનાથી સ્વરૂપવાન નારી છે કોણ? છે જેના ઘરે જેનું રહેણક સ્મશાનમાં છે, હા જે વાઘનું સમર પહેરી રહ્યા છે, હા જે ભોળાનાથ કહેવાય, હા એ શંકરના ઘરે નારી જે પાર્વતી દેવી રહ્યા, હા હા એના જેવી સુંદર કોઈ આ ત્રણ લોકમાં સુંદરી નથી. નારાયણ નારાયણ. વાહ નારદ મુનિ, આપે તો મને ઠીક રસ્તો બતાવ્યો. બરાબર છે, તો તમે એ સુંદરીને લઈ આવો તો તમારા ઘરમાં એ સ્વરૂપમાં સુંદરી કહેવાય. વાહ નારાયણ, અવશ્ય મહાદેવની જે સુંદરી રહે ને એનું હરણ કરી આવો. હરણ કરી આવો અને સૌદ્રત્ન સૌદ્રત્ન પાસે આપે ને પછી પાર્વતી હોતી. વાહ દેવર્ષિ, કૈલાસ પર્વત નું શિખર તોડો. બરાબર છે, તોડી પાડો એ શિખર ને. દેવ ના દેવ મહાદેવ, તું કોણ છો?
જાલંધર નો શાંતિ દૂત છું. બરોબર છે, તો શા માટે આવ્યો છો? શા માટે આવ્યો છો એમ કહો છો મહાદેવ? હા, શા માટે આવ્યો છો? કે કા જાલંધર આરે યુદ્ધ કરો, નહીતર જાલંધર ને તમારી પાર્વતી સોંપી દો. સોંપી નો હોય તો સૌદે સૌદ રત્નો સુપ્રિત કરો. બસ કર, તું જાલંધર નો સાથી હોય તો ભલે, અને અજે આ શિવ ના શરણે નમી અને ચાલો જા. દેવ નો દેવ મહાદેવ, અરે બધા દેવતા નો કરતા દેવતા મહાદેવ, અરે સમુદ્ર મંથન કર્યું. બરોબર છે, સૌદ રત્નો કાઢી ગયા. બરોબર છે, દાનવો ને માસ ને મજીરા આપ્યા, તો આપ સૌદ રત્ન પાછા આપો, નહીતર કૈલાસ વેરાન કરીશ. નહીં જાલંધર, એ તારી ભૂલ છે. હા, તું સમુદ્ર નો શું હક ધરાવવા માંગે? સાલ અત્યારે હું જાલંધર આરે યુદ્ધ નથી કરતો, સાલ અત્યારે હું ભાગી અને વિષ્ણુ પાસે યોજાવ. સમુદ્ર ને નહીં આપ્યા ને તો તારા પાર્વતી નું અવશ્ય હરણ કરી. જી હા જાલંધર, બરાબર છે, બરાબર છે. રસ્તો જરૂર કઈક ગોતવો પડશે. કેમ વિષ્ણુ? નારદજી પધારરા. કેમ નારદ મુનિ? અત્યારે તમે યુદ્ધ કરી રહ્યા છો, એ યુદ્ધ તમારો હાવ નિષ્ફળ જાય. શું કહો છો? જી હા, એનું કારણ, જેટલા તમે અસુરો મારો છો એટલા ગુરુ શુક્રાચાર્ય, દાનવ ગુરુ શુક્રાચાર્ય એની સજીવની વિદ્યાથી, મંત્રથી એને સજીવન કરે છે. સજીવન કરે છે. કેમ વિષ્ણુ? ગુરુ શુક્રાચાર્યને મારા શરણમાં કરો. બરોબર છે. નારાયણ ના લાવ અત્યારે મારો વાહન ગરોડજી છે, એને બોલાવો. ગરોડજી તાત્કાલિક હાજર કરો. કેમ વિષ્ણુ? ગુરુ શુક્રાચાર્ય આવી ગયા છે. બરોબર છે. કેમ વિષ્ણુ? મારા બે દૈત્યોને બોલાવી, ગણને બોલાવી, આને કાળી ટેકરી અને કાળી ગુફામાં લઈ જઈ અને બંધેવાન કરી. બરોબર છે. ક્યાં ગયા મારા ગણ? અને
પધારો પધારો